વિકાસ ના કામ, વિકાસ વિકાસ આનો વિકાસ, ખાડાઓ થયા એનો વિકાસ. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રોડ ઉપર ગટરના પાણી ઉભરાઈને મસમોટા ખાડા પડવાથી અનેક વાહનો આ ખાડામાં પટકાઈ રહ્યા છે અને વાહનો ખાડાઓમાં પડવાથી અનેક વાહનોને નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ રાહદારીઓ પણ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ગટર લાઇન તેમજ રોડની માંગણી સ્થાનિકો કરી રહ્યા છે, જોકે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે. પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ તૂટેલી હાલતમાં પડી છે અને ગટરો ઉભરાઈ રહી છે અને ગટરોનું પાણી જાહેર માર્ગો ઉપર ઢોળાઈ રહ્યું છે અને જેને લઈને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે, તેમજ વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવવી પડી રહી છે. પાલનપુરથી ગણેશપુરાને જોડતો આ માર્ગ જે વિસ્તારમાંથી અનેક ગામડાઓમાં જવાનો માર્ગ છે અને અનેક સોસાયટીઓ આવેલી છે, સ્કૂલો આવેલી છે, ત્યારે આ રોડ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી રોડ તૂટેલી હાલતમાં છે અને ગટર ઉભરાઈ રહી છે, તેમાં પાણી જાહેર રોડ ઉપર ઢોળાઈ રહ્યા છે. અનેકવાર સ્થાનિકો દ્વારા પાલનપુર નગરપાલિકામાં રજૂઆત કરાઈ છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિક કોર્પોરેટરને પણ રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે અને કોઈ કામગીરી ન કરાતા સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. જાહેર રોડ ઉપર ગટરનું પાણી ઢોળાતા રોગચાળાની પણ દહેશત જોવા મળી રહી છે. રસ્તાની સમસ્યા છેલ્લા 10 વર્ષથી હું જોઈ રહ્યો છું કે આ રસ્તો બહુ ખરાબ રીતે તૂટી ગયેલો છે, ખાડાઓ પડી ગયા છે. આજે સવારે તો ગટરની લાઇન તૂટી જવાથી અહીંયા પાણી બહુ ભરાઈ ગયું હતું અને સવારે બે ગાડીઓ ફસાઈ હતી. હવે એ મોટી ગાડી 22 લાખની ગાડીની અંદર નુકસાન થયું છે, એ નુકસાન નગરપાલિકા આપશે? મારા મિસિસને બી તકલીફ થઈ ગઈ છે, અહીંયા કમરની તકલીફ થઈ ગઈ છે. અમે ડૉક્ટરો પાસે લઈ ગયા તો ડૉક્ટરો ઓપરેશન કરવાનું કીધું છે, તો આ પૈસા નગરપાલિકા આપશે? અમે લોકો સવારે દાડો ઉગે ને અમે ટેક્સના પૈસા આપીએ છીએ, તો આ ટેક્સના પૈસા લોકોની સુખાકારી માટે વાપરવા જોઈએ. તો લોકો આ લોકોને આ તંત્રને કેમ હું ઉડતી નથી અને કેટલાય સમયથી આ સમસ્યા છે, તો શું અમે શું કરીએ ભાઈ? અમે અહીંયા ગરીબ માણસો છીએ. આ નગરપાલિકા વારે વારે અમે લેખિતમાં બી કહ્યું છે, કોર્પોરેટરનું બી કીધું છે, કોર્પોરેટર બિચારા કહેવા જાય છે, એ લોકોને સાંભળતા નહીં, તો અમારે કરવાનું શું અને કયો ને કહેવાનું? તમારા માધ્યમથી, આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે તમે લોકો નગરપાલિકાને જાણ કરો કે ભાઈ આનું સત્વરે કામ કરાવે અને લોકોની સુખાકારીમાં વધારો થાય. પાલનપુર એક સારામાં સારી નગરી હતી અને એ જૂના જમાનામાં અત્તરોની ફૂલોની નગરી હતી. રસ્તાઓ રોડથી બહુ સારી હતી, પણ આ તંત્ર આવ્યા પછી તો કોઈ દેખાતું જ નહીં કામ. બહુ વિકાસના કામ, વિકાસ વિકાસ આનો વિકાસ, ખાડાઓ થયા છે એનો વિકાસ એ જોવાતું નથી તંત્રે. બસ આપના માધ્યમથી આટલું કહેવા માગું છું.